शरणागत पाप पर्वतम् गणयित्वा तदेयसद्गुणम् अणुवाप्यतुलं हि मान्यते महाराजाय नमो नमः आदि गुरुवे श्रीमुक्तानन्द मुनये नमो नमः श्री सद्गुरु चरण कमले प्यो नमो આજે તારીખ 24/4/2022 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે ચાલતી દર અઠવાડિયે સુંદર મજાની આ રવિસભા એની અંદર આપણને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહેલા વાલા વાલા આપણા પ્રાણાધાર આપણા આત્માના સાચા સગા ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ વાલા પૂજ્ય ગુરુજી સર્વે સંતો તથા આજે જેમણે સુંદર મજાની રવિ સભાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત લાલુ ભગત દિનેશભાઈ પટેલ એમના ભાઈ હરિભાઈ એમનો સમગ્ર પરિવાર તથા લાભ લેવા માટે રવિ સભાનો પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. આજે સુંદર મજાનું એક નિષ્કુળ આનંદ સ્વામીનું કીર્તન લાવ્યો છું. કીર્તન આપણે ગાવું છે, ગાઈને પછી એને આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરવો છે. બહુ સુંદર મજાનું નિષ્કુળ આનંદ સ્વામીએ ખુમારી ભર્યું એક કીર્તન લખ્યું છે. એ કીર્તન આપણે પહેલાં ગાઈશું અને ત્યારબાદ એને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. પ્રીતમ પ્રાણ પ્યારા રે મન મોહન પ્રીતમ પ્રાણ પ્યારા રે
Come on.
નિષ્કુળાનંદ સ્વામી આ કીર્તન ની અંદર લખે છે, ચાર પદ છે, કેટલા પદ છે આના? જ્યારે જ્યારે સંગીત સાથે કથા કરીશું ત્યારે ત્યારે આ પદ લઈશું, બરાબર ને? એમાં નિષ્કુળાનંદ સ્વામી એ પોતાને જે મળેલા ભગવાન એની ખુમારી, એનો કેપ, એનો પાવર, એની વાત લખી છે. પ્રીતમ પ્રાણ પ્યારા રે મનમોહન, પ્રીતમ પ્રાણ પ્યારા રે, ગાઓ. પ્રીતમ પ્રાણ પ્યારા રે મનમોહન, સ્નેહી છો મારા રે મનમોહન, પ્રીતમ પ્રાણ પ્યારા રે, સાચા ઉપર. ભગવાન હરિના કેપ ખુમારી સાથેની નિષ્કુળાનંદ સ્વામી વાત લખે છે, હે ભગવાન, તમે મને કેવા છો? પ્રાણથી પણ પ્યારા છો. કેવા? અને પ્રાણથી તો પ્યારા છો, પણ સાથે સાથે શું છો? સાચા સ્નેહી છો. કેવા છો? સ્નેહી. ભગવાન સ્વામિનારાયણે લોયાના ત્રીજા વચનામૃતની અંદર એક સુંદર મજાની વાત લખી. ભગવાન સ્વામિનારાયણ કે જેને ભગવાનની મહાત્મય સહિત અને સંતની મહાત્મય સહિત જ્યારે નિષ્ઠા બંધાય, કુમારી એના જીવનની અંદર આવે, પછી ભગવાનને ભગવાનના સંતને અર્થે શું ન થાય? કેવો પ્રશ્ન મહારાજે કર્યો? શું ન થાય? મહારાજ કે એને અર્થે કુટુંબનો ત્યાગ થાય. શેનો ત્યાગ થાય? લોકલાજનો ત્યાગ થાય, રાજ્યનો ત્યાગ થાય, સુખનો ત્યાગ થાય, ધનનો ત્યાગ થાય, સ્ત્રીનો ત્યાગ થાય, સ્ત્રી હોય તે પુરુષનો પણ ત્યાગ કરે, ત્યારે કહી શકાય પ્રીતમ પ્રાણ પ્યારા રે મનમોહન, પ્રીતમ પ્રાણ પ્યારા રે, સાચા સ્નેહી છો મારા રે મનમોહન, પ્રીતમ પ્રાણ. ભગવાનની વાત છે, તમે કહેશો સ્વામી સ્વામીનો જ મહિમા ગાવા લાગ્યા છે તો, પણ હવે પહેલા જ પદની અંદર એ જ પદ આવ્યું એટલે મેં કીધું હવે તો જવું તો જવું ક્યાં. ભગવાન પ્રિયતમ જેને કહેવામાં આવે, શું કહેવામાં આવે?
ભગવાન સ્વામિનારાયણે કાર્યાણી નામા વચનામૃત ની અંદર લખ્યું કે જેને પોતાના પ્રિયતમ સાથે પ્રીત બંધાય પછી એને ગમે એવું જે કરે, એના પ્રિયતમ ને જે ના ગમે એનાથી થાય જ નહીં. એ આલોક ની અંદર હોય, કોઈ સ્ત્રી હોય તો એના માટે પ્રિયતમ કોણ છે? એનો પતિ છે. કોઈ પુરુષ છે તો એના માટે પ્રિયતમા કોણ છે? એની પત્ની છે. એક આ સંસારનો નિયમ છે, એની અંદર જો આપણને એકબીજાને ગમે એ પ્રમાણે આપણે જીવન જીવતા હોય તો આ તો અનંતની યાત્રાએ જવાની વાત છે. જ્યાં સદાય સુખ ભોગવવાનું છે ત્યાં જવાની વાત છે. તો એ જે પ્રિયતમ છે, શાશ્વત પ્રિયતમ છે. જ્યારે પાર્વતીજીને પર્વતે કીધું કે તને હવે કોઈ યોગ્ય તારો વર મળે એની સાથે તારા લગ્ન કરવા છે, અને ત્યારે શું કીધું? હે, હું વરું તો કોને વરું? શંભુને વરું. હું એવા પુરુષને ન વરું કે એનું મૃત્યુ થાય, મારો ચૂડલો અમર રહે એવા પુરુષને વરું, મારો સિંદૂર સદૈવને માટે હે કપાળમાંથી ભૂસાય નહીં એવા વરને વરું. એવા વરને વરવાની આ વાત છે. અને લખી કોણ શકે? આવા ખુમારી વાળા હોય એ લખી શકે, હે? એના સિવાય લખાય બી નહીં. એ નિષ્કુળાનંદ સ્વામી સુથાર જ્ઞાતિમાં જન્મેલા. લાલજી એનું નામ. શું નામ? લાકડા ઘડવાનું કામ કરતા હતા. શું કરતા હતા? હવે ભગવાન સ્વામિનારાયણ તો હે કેવા ભગવાન તમને ખબર ને? ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા જુનાગઢ પ્રદેશની અંદરથી નિષ્કુળાનંદ સ્વામી આજ લાલજી સુથાર તરીકે ગ્રહસ્થ છે. પોતે લાકડાના ધંધા રોજ સવાર થાય, પેલા એને શું કહેવામાં આવે, રંધા લઈ, કરવત લઈ, લાકડાઓને કાપે, એને છોલે, એને ફિનિશિંગ આપીને એની વસ્તુઓ બનાવે. ભગવાન સ્વામિનારાયણ આ બધું જુએ અને મહારાજને થાય કે આ લાકડા ઘડવા માટે આને જન્મ નથી આલ્યો, આને તો જેના જીવનની અંદર કંઈક બીજા રસ્તે ચડેલા જે જીવન થઈ ગયેલા છે એને સદમાર્ગે લઈ જવા માટે આનો જન્મ છે, અને આ ક્યાં લાકડાએ લાગ્યો છે? પણ આમાં તો એવું છે કે જે ઝવેરી હોય એ હીરાને પારખે ને ભાઈ, હે? અને ભગવાન સ્વામિનારાયણ જેવો ઝવેરી બીજો લેવા ક્યાં જેવું? હે, મહારાજે કીધું કે લાલજી, એ લાલજી, લાલજીના કપાળમાંથી પરસેવાના ટીપા નીચે પડે, હાથની અંદર રંધો એ લઈને લાકડા ઘસે. મહારાજને સામુ જોઈને કીધું, બોલો મહારાજ શું કહો છો? અરે લાલજી, અમારે ભુજ જવું છે. ક્યાં જવું છે? પણ અમારે કોઈ ભૌમિયાની જરૂર છે. શેની જરૂર છે? તમારા જેવો કોઈ ભૌમિયો હોય ને, જો ભૌમિયામાં ખબર પડે ને, હા, નગરપાલિકા કે જે ભૌમિયો ક્યાંથી લઈ આવ્યા એમ, હે? તમારા જેવો કોઈક જો ભૌમિયો હોય તો એનાથી મને છેક ભુજ સુધી પહોંચાડી દે, એટલા માટે મારે ભૌમિયાની જરૂર છે. એટલે લાલજી સુથાર ચમક્યા. મહારાજે એમ કીધું, તમારા જેવા ભૌમિયાની જરૂર છે. શું કીધું? એવું નથી કીધું ગમે એ ભૌમિયાની જરૂર છે. અને મારા જેવો તો બોલો તો ખરા, હે, અહીં તમને કોકને કહેવામાં આવે તમારા જેવાની જરૂર છે તો તમારા જેવો બીજો કોઈ હોય? હે, તમારું મોઢું જુઓ, તમારું નેચર જુઓ, તમારા વિચાર જુઓ, એ કોની જોડે મેચ થતા હોય શું ખબર પડે આપણને? આપણે એટલે આપણે જ. નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુથાર તરીકે ગ્રહસ્થમાં છે. આજ એની આંખો ચમકી કે હું એટલે હું જ, બીજું મહારાજ જેવું કોણ? અરે મહારાજ, હું તમારી સાથે આવીશ. મહારાજ કે બસ લો, આ જ કામ કરવું. હે, મહારાજ કે કઈ વાંધો નહીં, તો આપણે કાલ સવારે વહેલા નીકળવું છે ભુજ જવા માટે.
તૈયાર થઈ જજો. અરે મહારાજ તૈયાર થઈ જશે, એની માં પાસે ગયા. મહારાજની સાથે મારે ક્યાં જવાનું છે? ભુજ જવાનું છે. માં રાત્રે કઈક ટીમણ તૈયાર કરી દે એટલે કાલ સવારે લઈને વહેલી સવારે નીકળી જઈએ ભુજ. એની માને આ જરક છે કે આહા, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ એને ભૌમ્યા તરીકે આજ મારા ઉદરે એક જન્મેલો લાલજી એ આજ કામ લાગશે. જા દીકરા, તારા માટે રાત્રે સુંદર મજાના ઘીમાં ભરાવીને સુખડી તૈયાર કરી દઉં છું. હે, એ રાત્રે સુખડી બનાવી બનાવી એને ઢાળી દીધી. સવારે ઢાળીને તૈયાર થઈ ગઈ, ડબ્બાની અંદર ભરી દીધી. લાલજી સુથારને થયું, આ મહારાજ સાથે જઈએ છીએ, મહારાજ તો ફિક્કડ ગીરધારી, ન મળે પૈસા, ન મળે ખાવાનું, ન મળે પાણી, કાંઈ નહીં, બધી આપણે તૈયારી કરીને જવું પડે. હે, આમાંથી શીખજો, સાધુ સાથે જઈએ ત્યારે કંઈક બધું લઈ જ જવું. હા, ઘણા તો અમારી જેમ જ હોય, એમ કે ભગત ટોલ ટેક્સ આવ્યો છે ભરવાનો, એટલે સ્વામી મારી જોડે કંઈ છે નહીં, ત્યાં શું કરું, ત્યાં કંઈ થોડી પધરામણી કરાવીશ. હે, હા, ફ્રૂટ લેવા જઈએ કે ભગત ફ્રૂટ સારું છે, આપણે ઠાકોરજી સારું લોયાધામ જઈએ છીએ તો લેતા જઈએ, ઘનશ્યામ મહારાજ સારું, થોડું ગુરુજી સારું લઈ જઈએ, સંતો સારું લઈ જઈએ, 5-5 કિલો 2 કિલો લઈ લો, એટલે સ્વામી પાકીટ તો ઘેર મૂકીને આવ્યો છે. બોલો લો, તો અમારે તો છે સુધી ભાર જ લઈને જવાનું, ભાર જ લાવવાનો. હે, આને ખબર પડી મારે મહારાજ સાથે જવાનું અને લાલજીએ બધી તૈયારી સેફટી ગોઠવી દીધી. બોલો લો, પૈસા લઈ લીધા, વચ્ચે કે ખર્ચી કરવી હોય તો પૈસા કામ લાગે. પાણીની બતક લઈ લીધી એક માટીની, એ ભરીને ખભે નાખી અને એક હાથની અંદર ટિફિન લીધું અને મહારાજની સાથે વહેલી સવારે નીકળી ગયા. આગળ મહારાજ, બાજુમાં લાલજી સુથાર. ચાલતા ચાલતા ભુજનું રણ આવ્યું, કચ્છનું રણ આવ્યું અને મહારાજની સામે ચોર લોકો આવ્યા. શું આવ્યા? હવે મહારાજને જોયા ખબર હતી કે આને તો કપડાં સિવાય બીજું કાંઈ ખીચવી દેખાતું, એટલે આની પાસે તો કાંઈ લાગતું, પણ આ એની સાથે જે છે એની પાસે તો કાંઈક હોવું જોઈએ. ચોર લોકોએ પેલા લાલજીને તપાસ્યા બધી જગ્યાએ, કપડાં બપડા ખીચામાં હાથ નાખ્યા, પણ એની પાસે 1 રૂપિયો મળે નહીં કોઈને. બોલો લો, કેવા વિચક્ષણ પુરુષ હશે. હે, ચોર લોકો કે આ બાવા સાથે રહીને આ એ બાવો થઈ ગયો, આની પાસે કાંઈ મળે નહીં, આ કડકા કડકા જ બે ચાલતા જાય છે. હાલો આપણે અહીંથી નીકળીએ. આગળ ગયા, મહારાજે ધીરે રહીને બૂમ પાડી, એ ચોર લોકો પાછળ વળીને જોયું, શું હજુ નવા નવા ચોર થયા લાગો છો? બોલો લો, હજુ ચોરી કરતા આવડતું? હે, હું કીધું નવા નવા ચોર ચોરી કરતા આવડતું? કેમ એમ કહો છો તમે? તો કે આની પાસે તો પૈસા છે પણ તમને મળ્યા નહીં. લાલજી સુથારને પરસેવો થયા, એ મહારાજ નહીં રહેવા દે આ છે. ચોર લોકો આયા અને કીધું ક્યાં છે? અને મહારાજ કે આના પગના બૂટ છે ને એ ખોલો, એ બૂટની નીચે જે પેલું તમારે સોલ આવે ને, આજે સોલ કે ને જેને, હે, ત્યારે એ જૂના જન્મનામાં પગથળી કહેવામાં આવતી હતી. હું કહેવામાં આવતું હતું? પગથળી, પગથળી એવું કંઈક કહે, અને એની નીચે પૈસા મૂકેલા. બોલો લો લાલજી સુતારે, હવે ગમે એવો સેફટીવાળો આવે તો મળે. હે, ત્યાંથી ભગવાને પૈસા કઢાવ્યા, કઢાવીને કીધું કે લઈ જાઓ લઈ જાઓ, હવે આને પૈસાની જરૂર નથી. ત્યાંથી થોડા આગળ હાલ્યા, રણની અંદર એક કોક 300 બ્રાહ્મણ મળ્યો. કોણ મળ્યું? હાથની અંદર શું હતું? પાણીની બતક. દોડતો દોડતો આવ્યો, હે દઈ દયા કરો, હે તમે બે પુરુષો ચાલ્યા છે આવજો, કંઈક દયા કરો, હું ક્યારનો ચાલતો આવું છું, મારો કંઠ રુધાય છે, હવે જો પાણી નહીં મળે તો હમણાં મારું મૃત્યુ થઈ જશે. મહારાજ કે, એ લાલજી આ બતક આપી દે પાણીની. બતક અપાઈ દીધી. ત્યાંથી હજુ થોડા આગળ જાય તો એક મહાત્મા નીકળ્યા. મહાત્મા નીકળ્યા, મહારાજના દર્શન કર્યા. દર્શન કરીને મહાત્માએ કીધું, ચાલતો ચાલતો ઘણા સમયથી નીકળ્યો છું પણ ખાવાનું કાંઈ મળ્યું નથી, જો કંઈક દયા થાય મળે તો કાંઈક આલો. અને જ્યાં મહારાજને તો કીધું, અને મહારાજે શું કીધું? સુખડી આલી દે લાલજી.
હે હું આવો અને તું બધું હાથે લઈને નીકળે એમ ચાલે? બધું અપાઈ દીધું મહારાજે. હવે તો લાલજી પાસે ન મળે પાણી, ન મળે ખાવાનું, ન મળે પૈસા. બોલો લો, બંને ચાલતા જાય છે. પણ હવે લાલજી તો ગમે એમ તો પુરુષ છે ને, હે, આ લોકનો મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા છે ને, એટલે મનુષ્ય ચરિત્ર તો કરે જ. થોડી વાર થઈને લાલજીએ કીધું, મહારાજ હવે મારો કંઠ રૂંધાય છે, સુકાય છે, હવે પાણી પીવું પડશે, નકર હવે ચલાશે નહીં. માંડવીનો દરિયો આવ્યો. શેનો દરિયો આવ્યો? મહારાજ કે જાવ આ દરિયાના કિનારે છે ને, ત્યાંથી પાણી ભરી આવો અને પાણી પી લો. અરે મહારાજ, આ તો દરિયો, દરિયાનું પાણી કેવું હોય? એ પાણી પીવાય, એ પાણી પીવું તો ઝાડા થાય, એના સિવાય બીજું કઈ થાય? મહારાજ કે જા તો ખરા, એક વાર ફરી આવી જા. જ્યાં ગયા અને હજુ તો આમ પાણીને હાથની અંદર લે અને ભગવાનને યાદ કરીને જ્યાં મોઢામાં મૂકે ત્યાં તો અમૃત જેવું પાણી, દરિયાનું પાણી લાગ્યું. વિચારો લો તમે, હે, એક ઘૂંટડો પીધો, બીજો ઘૂંટડો પીધો, ત્રીજો પીધો, તૃપ્તિ થઈ. પણ એને થયું કે હજુ પેલી ખાલી બતક તો આપણી જોડે છે, એની અંદર ભરી લઉં થોડું હાલ, હે. અને પાણી ભર્યું દરિયામાંથી, થોડા આગળ ગયા અને ફરીને એક ઘૂંટડો માર્યો, ત્યાં તો કેવું લાગ્યું? બોલો લો, તમને બધાને યાદ છે હો કથા? વાહ. અને પછી ત્યાંથી ક્યાં આવ્યા ચાલતા ચાલતા ભગવાન? હવે કહો તો હા, ચાલો, ક્યાં આવ્યા? ક્યાં? પૂજ નહી, આધોઈ મહારાજ આવ્યા. ક્યાં આવ્યા? અને આધોઈ આવ્યા. હવે તો એક પાસે કશું નહીં. ભગવાન સ્વામિનારાયણ આજ લાલજીને કે, લાલજી મને બહુ ભૂખ લાગી છે, તું ગામની અંદર જા, ભિક્ષા લઈને આય, અને એ ભિક્ષામાં જે કંઈ આવે ને એ આજ ભિક્ષામાંથી આપણે ભોજન કરવાનું છે. મહારાજ ને લાલજી કે, આ ગામમાં હું ભિક્ષા કરવા જાઉં? અરે મહારાજ કે, કેમ ગાંડો થયો છે? તું મને હારે આવ્યો છું, મારો સેવક થઈને તું મને ના પાડે? અરે મહારાજ, આ તો મારું સસરાનું ગામ, અહીંયા હું ભિક્ષા માંગવા માટે જાઉં, હે, તો મારી આબરૂ શું રહે પછી? ભિખારી કહેવા? પણ લાલજી, તને એવા બનાવી દઈએ કે તું કોઈને ઓળખે નહીં અને તને કોઈ ઓળખે નહીં, તો પછી તને કંઈ વાંધો નહીં મહારાજ? અને હંમેશા માણસને આ જ હોય, મને કોક જોઈ જવો જોઈએ, હે. આપણે ગમે એટલા જોકા કથામાં બેઠા બેઠા મારતા હોય, પણ જો કોક જોઈ જાય તો આપણને બીક લાગે, નકર આપણને એમ થાય કોઈ જોયું નથી, કાંઈ વાંધો નહીં, હજુ એક બે મારી દીધા હોય તોય વાંધો આવે? બોલો લો. લાલજીને મહારાજે કીધું કે, તને દેખે પણ તું કોઈને ઓળખાય નહીં અને તને કોઈ ઓળખે નહીં, એવા કરી દઈએ તો મહારાજ ભિક્ષા લેવા માટે જાઓ. બોલો લો. મહારાજ કે, કુંભારને ત્યાંથી ગેરું મગાવો. બોલો લો, શું મગાવો? એ ગેરું તમે જોયું છે ને તુષારભાઈ પાછળ, જે પેલો આપણે શર્ટ રંગવાની વાત હતી ને, એ ગેરું. કયું ગેરું? મહારાજે તો કુંભારને ત્યાંથી ગેરું મગાવ્યું. કપડા હતા એ કપડા કઢાવી, લાલજીના કપડા બધા ગેરુમાં પલાળી, અને પછી ભગવા કપડા કરી દીધા વ્હાઈટમાંથી. કેવા કર્યા? ભગવા. ભગવા કપડા પહેરાવ્યા. પહેરાવીને મહારાજ કે, હવે છે ને વાળંદને બોલાવો. વાળંદને બોલાવી ચકમકથી મુંડન કરાવી દીધું, મૂછો દાઢી બધું કઢાવી નાખ્યું. મહારાજ કે, જાઓ આજથી તમે હવે તમારું કુળ થયું અને નિષ્કુળ થયા, માટે આજથી હવે તમે નિષ્કુળા નંદ બની ગયા. બોલો લો. નિષ્કુળાનંદ સ્વામી, હે, એને બોલો એવું ના થયું મારા સસરાના ગામની અંદર આજ મને ભગવાન દીક્ષા આપી દીધી, પૂછ્યા ઘસ્યા વગર, કોઈની રજા લીધા વગર. બોલો. મહારાજને કીધું કે, મહારાજ હવે તકે બસ, હવે કાંઈ નહીં, ભિક્ષા માંગવા માટે જાઓ. પણ ક્યાં ભિક્ષા માંગવા જવાનું? તમારા સસરાના ઘેર ભિક્ષા માંગવા જવાનું, બીજાના ઘેર. બોલો. પેલા દાડે પણ આજ તો પરીક્ષા જબરી બાપાએ લઈ લીધી છે, હવે છોડે એવું લાગતા.
પણ મહારાજની આજ્ઞા હતી અને મહારાજની સાથે કેવા જોઈન્ટ થયા હતા, કેવા જોઈન્ટ થયા હતા, પ્રીતમ પ્રાણ પ્યારા રે મન મો, પ્રીતમ પ્રાણ પ્યારા, સાચા સને છો મારા રે મન મો, મારા સાચા સનેહી છે, મારા સાચા સગા છે, નકર આપણે હોય કે એ આ રસ્તો બતાવવા માટે આવ્યો, સાધુ થવા માટે નહીં આવ્યો, હે રસ્તો જોઈતો હોય તો બતાવો, નકર આ ઘેર હાલો, મારે કઈ કપડાં પહેરવા નહીં, હું હમણાં મારા સાસુ સસરાને સારું સારું આ જમાએ સરપ્રાઈઝ આપી એવું લાગશે એમ તો, હે હું તો જમીન ઘેર વયો જઈશ, મારે કઈ જોડે રહેવું નથી, પણ એને એવો સંકલ્પ ન થયો, એનું કારણ આ હતું, સાચા સગા એને માનેલા હતા એટલા માટે એને પ્રશ્ન ન થયો. આજ મને અને તમને ઘણા બધા પ્રશ્ન થાય, તિલક ચાંદલો શા માટે કરવાનો, કંઠી શા માટે પહેરવાની, અરે હું કંઠી પહેરું તો બીજો જોવે તો એ શું વિચારે, હું ચોટલી રાખું, બોલો. તો ગામના લોકોને એમ થાય કે હા હા હવે તો ગામ સુધરી જશે, હું ભગત થઈ ગયો એમ, બોલો. પણ સુધરી જતું હોય તો આપણને શું વાંધો, ભલે ને સુધરી જાય નથી, આપણને પ્રશ્ન છે. જો એકવાર પ્રેમ થઈ જાય, એકવાર હેત થઈ જાય, એકવાર નિષ્ઠા બંધાઈ જાય તો નિષ્કુળાનંદ સ્વામીને એક ક્વેશ્ચન થયો નથી, બોલો લો. જેમ મહારાજ બોલ્યા એમ એણે એનું જીવન વાળી દીધું. મહારાજની આજ્ઞા થઈ ક્યાં જવા માટેની, કઈ જગ્યાએ, બધા જુદું જુદું બોલે એટલે સમજાતું નહીં. હા બધાની યાદ આવી ગયા સસરા એમ કે ના આવી ગયા, તો પછી સસરા વસ્તુ જેવી છે. એક સાઢુભાઈ મળ્યા, કોણ મળ્યા, તો એ બે બેઠેલા બાજુ બાજુમાં, એના એક બીજા જીજુ કે હું કે એને, બે બે બહેનો હતા એટલે બેના એક 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 હસબન્ડ બેઠેલા, અને પછી કોક ભાઈ ત્યાંથી નીકળ્યા એટલે કીધું કે ભાઈ આ હું કીધું મેં તમને હમણાં સાઢુભાઈ નો અર્થ શું થાય, ત્યાં પેલા બે સાઢુભાઈ હતા ને બે નિશાસો નાખ્યો, એક કંપનીમાંથી બે જણા શું કહેવાય એને ખોટ ખાય અને ધંધો કરે એને શું કહેવાય, સમજણ પડી ગઈ, હે એક ગોડાઉન માંથી બે જણા ખોટ ખાઈને ધંધો કરે એને શું કહેવાય, અને તમે વિચારો ખરા સસરાના ઘેર પાછા એમના મિસિસ ત્યાં છે, આ ધોઈમાં નથી, અલા ક્યાં નથી, શેકપાટ નથી, ક્યાં છે, ક્યાં છે, હા પોતાના પિયર આયેલા છે, બોલો લો. અને મહારાજ ક્યાં મોકલે છે, ભિક્ષા લેવા માટે મોકલે, જ્યાં એના સસરાના ઘર તો બધાને યાદ જ હોય ને ભાઈ, હે એ ભૂલાય ઘર, એ વાતે ગાતે ગયા હોય પછી જે તમને એ વર્જન મળ્યું હોય પછી એ જે ભોગવતા હોય તમે, પછી એ ઘર તો ભૂલાય નહીં. નિષ્કુળાનંદ સ્વામી તો ગયા, નારાયણ હરે સચિદાનંદ પ્રભુ, હવે સાધુ થઈ ગયા ભાઈ, ભિક્ષા માગી જોડી ફેલાઈ. ત્યાં તો લાલજીના જે પત્ની હતા એનું નામ કંકુબાઈ હતા, એના માતા દોડતા દોડતા બહાર આવ્યા કે કોક સાધુ પુરુષ આપણે ત્યાં આવ્યા, કોક સાધુ પુરુષ આપણે ત્યાં આવ્યા, લાય હું ભિક્ષા આપવા માટે જઉં. હજુ તો એ વિચારે, ત્યાં તો અંદર કંકુબાઈ એ પણ એવી ધાર્મિક જ પત્ની હશે ને એની, હે એ દોડતી દોડતી રસોડામાં ગઈ, હજુ તો માં જાય પેલા એ રોટલા તૈયાર હતા એ લેવા માટે જાય, એની માં દોડતી દોડતી આવી, જ્યાં આમ તો ગરડા થઈ ગયા હશે, થોડી ઉંમર થઈ હશે, આમ હે નેજુઓ માંડી આંખ ઉપર હાથ રાખી અને જુએ કોણ મહાત્મા આવ્યા છે, અને જ્યાં જુએ ત્યાં તો કોણ દેખાણા,
હે જમાઈ રાજ આવેલા, આમ સાસુ માની તો આંખ પોળી થઈ ગયો. કંકુ, ત્યાં તો કંકુબાઈ હજુ રોટલા તૈયાર કરે લઈને હજુ દોડતી દોડતી આવે હાથની અંદર. હા માં આવે આ જોતો ખરો કોણ ભિક્ષા માટે આવ્યો છે આજ આપણે આંગણ. અને જ્યાં કંકુબાઈએ જોયું ત્યાં તો એના પતિ હાથની અંદર રોટલા હતા એ હાથમાંથી પડી ગયા છે. આ શું કર્યું તમે? બસ જે થવાનું એ તો થઈ ગયું. હવે આમાં કશું ફેર થવાનો. હવે તો ભગવાન સ્વામિનારાયણને આજ હું લઈને આવ્યો છું અને ભગવાન સ્વામિનારાયણને ભૂખ લાગી છે. એ ભૂખની અંદર જો ખાવા માટે તારે છેલ્લા રોટલા મને પીરસવા હોય તો પ્રેમથી બનાવી દે, તો એ રોટલા લઈ જઈ ભગવાનને ચોરે જમાડી દઉં, તારું કલ્યાણ થઈ જાય અને મારું કલ્યાણ થઈ જાય. આ કામ કરવાનું છે. બોલ, મંજૂર છે? સ્ત્રી છે, બબ્બે બબ્બે દીકરાઓ છે પોતાના. કેટલા તમે વિચારતા હશો ને કે સાધુ તો એ જ થાય કે કઈ છોકરીઓ બોકરીઓ મળતી ના હોય ને બચારા હાવ નવરા હોય ને ખાવા ન મળતું હોય ને પછી થઈ જાય બાવા. બે નિષ્કુળાનંદ સ્વામી દીકરા હતા, કેટલા બોલો લો. કંકુ રડતી રડતી કહે છે કે તમે આ સાધુ થઈ ગયા, તમારે જો સાધુ જ થવું હતું અને તમે લગ્ન કરીને જો સાધુ થવા આવો તો આ વાત તો સાંભળવી પડે ને. એ આજે આવો કે ત્યારે આવો, ગમે ત્યારે. તો મારી આજે લગ્ન હું લેવા કર્યા, બીજા ઘણાય માંગા આવતા હતા, હું ન્યા વહી જાત, પણ તારે પનારે ક્યાં હું પડી. હે, રડતા રડતા કંકુબાઈ આજ કહે છે આ બે બે દીકરાઓ છે, હજુ નાના છે, આને હવે કોણ સાચવશે, કોણ પાલન પોષણ કરશે, ઘર ગુજરાન અમે કેવી રીતે ચલાવશું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે, જો આપણે બે દીકરા છે ને, એક દીકરો તારે સાચવવાનો ને એક દીકરો મારે સાચવવાનો. બસ તું ખાલી એટલું મારું કામ કર કે એ થોડો મોટો થઈ જાય પછી તું મને આપી દેજે, એ હું દીકરાને લઈ જઈશ અને એક દીકરો તું તારી સાથે રાખજે, જા. કંકુબાઈ બહુ સમજાણ્યા, ભરેલી બાય હશે. તે દિવસ એણે મહારાજને માટે રોટલા બનાવી દીધા, બંને દીકરાને સાચવે છે. ધીરે ધીરે સમય જતાં નિષ્કુળાનંદ સ્વામી મહારાજની સાથે ભૂજ ગયા. ભૂજથી પછી તો વિચરણ કરવા લાગ્યા. ધીરે ધીરે સમય જાય છે. આ બાજુ એક દીકરો મોટો થયો અને મોટો દીકરો થયો નિષ્કુળાનંદ સ્વામીને સોંપવામાં આવ્યો. એ દીકરાને પણ વૈરાગની વાતો કરી કરી સ્વયં પોતાના પિતાએ, બોલો લો કોણ, પોતાના પિતા નિષ્કુળાનંદ સ્વામી એણે એવો વૈરાગ ચડાવ્યો. એણે પણ નક્કી કર્યું હવે આ સંસારનો ત્યાગ કરી મારે પણ શું બનવું છે, સાધુ બનવું છે. બોલો, બનવું સાધુ કે જવું છે યુકે? હે, અને પછી ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી અને નિષ્કુળાનંદ સ્વામીના દીકરાનું નામ પાડવામાં આવ્યું ગોવિંદાનંદ સ્વામી. શું નામ પાડવામાં આવ્યું? ગોવિંદાનંદ સ્વામી. એવા સંત થયા ભગવાન સ્વામિનારાયણના આનંદથી આશ્રિત. હે, સારંગપુરના ભક્તોએ જ્યારે ગોપાળાનંદ સ્વામી પાસે પ્રાર્થના કરી કે હે સ્વામી, અમે બહુ દુઃખી છીએ, અમને ખાવાનું મળતું નથી, અમારે બે ટન અન્ન ભેગું થતું નથી, કંઈક દયા કરો જેથી કરી અમે ખાઈ પીને શાંતિથી ભજન ભક્તિ કરી શકીએ. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કે તને એવો અમે ભાઈ આપીએ, એવો તને ભાઈ આપીએ કે ક્યારેય એ ભાઈ તને એટલો સુખ્યો કરે, ક્યારેય દુઃખ જ ન આવે, જા. તો પછી અરે સ્વામી તો કામ થઈ જાય. અને પછી એક પાળીઓ લાવવામાં આવ્યો. બોલો, શું લાવવામાં આવ્યું? પથ્થર નહીં, શું લાવવામાં આવ્યું? જે તમને ખબર ને પાળીયા જૂના જમાનાની અંદર તમારા ગામમાં છે, એ સૌરાષ્ટ્રમાં જવું પડે. એ જૂના જમાના અંદર કોઈ યુદ્ધ કરવા માટે ગયા ગામમાં આવ્યા હોય અને એમાં પછી બેન દીકરીઓની રક્ષા કરવા માટે શહીદ થઈ જાય પછી એના નામનો શું બને? પાળીઓ બને. એ જે ગામમાં પાડ્યો હતો એ પાડિયાને લાવી સ્વામીએ પાછળ સરસ મજાનું ચિત્ર બનાવી એની અંદર પછી
અંદર કોતરણી કામ કરી અને આખા હનુમાનજીને ઉપસાવવામાં આવ્યા. કોને આવ્યા? હનુમાનજી. હવે હનુમાનજી તો તૈયાર થઈ ગયા, મંદિર નાનું તો તૈયાર થઈ ગયું, પ્રતિષ્ઠા કરવાની તૈયારી થઈ, વિધિઓ ચાલુ થઈ ગઈ. અને જ્યાં પ્રતિષ્ઠા કરવાની વાત થઈ ત્યારે ગોપાળાનંદ સ્વામીને કીધું કે હવે સ્વામી તમે પ્રતિષ્ઠા કરો. ગોપાળાનંદ સ્વામી કે મારાથી પ્રતિષ્ઠા હનુમાનજીની થાય? હનુમાનજી તો બાળ બ્રહ્મચારી અને હું તો સંસારને કરીને આવેલો છું, સંસાર માંડીને આવ્યો છું, માટે મારાથી ગોપાળાનંદ સ્વામી એટલે હનુમાનજીની પ્રતિષ્ઠા થાય? ત્યારે કે તો એવું કોણ છે અહીં કે એ પ્રતિષ્ઠા કરી શકે? અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ નજર કરી અને કીધું કે વૈરાગ્યવાન નિષ્કુળાનંદ સ્વામી એના જે દીકરા એ આ ગોવિંદાનંદ સ્વામી એ બ્રહ્મચારી છે, બાળ બ્રહ્મચારી છે, માટે એના હાથે આરતી ઉતારીને પ્રતિષ્ઠા કરો. બોલો. અને સારંગપુરની અંદર જ્યારે હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ ત્યારે સૌથી પહેલી આરતી કોણે ઉતારી? ગોવિંદાનંદ સ્વામીએ ઉતારી. બોલો. આવા જ્યારે પુરુષ હોય ત્યારે એ લખી શકે. હું લખી શકે? હું લખી શકે? પ્રીતમ પ્રાણ પ્યારા રે મનમોહન, પ્રીતમ પ્રાણ પ્યારા રે, પ્રીતમ પ્રાણ પ્યારા રે મનમોહન, પ્રીતમ પ્રાણ પ્યારા રે, સાચા સને જો મારા રે મનમોહન, પ્રીતમ પ્રાણ પ્યારા રે, સાચા સને જો મારા રે મનમોહન. ભગવાનને જ્યારે આપણે વાલા કરીએ ત્યારે આ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલું કીર્તન એ મને અને તમને જીવનની અંદર સાર્થક થાય. પણ હજુ મારે ને તમારે તો સંસારની અંદર આવો સાચો પ્રેમ નથી થયો. હે, ભગવાનમાં તો પછીની વાત રહી. ક્યાં? બોલો, ક્યાં નથી થયો હજુ સાચો પ્રેમ? થયો છે બધાને. હકીકત આમ હૃદય હાથ મૂકીને તો જોઈ કે આ હા હા, મને જે પાત્ર ભગવાને આપ્યું એ બસ આ દુનિયામાં મારા માટે એનાથી કોઈ શ્રેષ્ઠ નથી. આવું કેટલા હૃદયની અંદર થતું હોય. આમ હૃદય હું આચે ઊંચી આંગળી નહીં કરાવતો. ભય હોય તો ભયને વિચારવાનું કે મને પાત્ર આપ્યું એ ભગવાને, આ હા હા, બીજું આનાથી કોઈ શ્રેષ્ઠ મારા માટે દુનિયામાં. અને બેને બેનના હૃદય ઉપર હાથ મૂકીને વિચારવાનો કે મને જે પાત્ર મળ્યું એના સિવાય મારા માટે આ દુનિયામાં બીજો કોઈ પુરુષ શ્રેષ્ઠ નથી. સંસારનો ક્રમ તો આડો ઝઘડો ક્રમ ભગવાને બનાવ્યો છે. લગ્ન થયેલા પતિ પત્ની એ ધીરે ધીરે સંસાર જીવન ચાલે એની અંદર પછી હવે સમય થાય એટલે ભાઈ પેલા પત્ની ઘેર આવ્યા હોય. પણ એવું તો કે ને ભાઈ થોડા દાડા પિયર તો જવો. હવે પપ્પા ને મમ્મીને થોડા દાડા મળી આવવું, ભાઈને મળી આવવું, ભાભીને મળી આવવું. હે, એટલે પેલા ભાઈ જે હતા એના હસબન્ડ એ રેલવે સ્ટેશનની ઉપર વિદાય આપવા માટે આવેલા. પણ એ ભાઈ એટલા આમ બાકડા ઉપર બેઠેલા ને બાજુમાં બંને પતિ પત્ની બેઠેલા, થોડી વાર થાય ને તો હિપકે ચડી જાય. ભાઈ તું વહી જઈશ, હવે તારા પછી મારું કોણ? બોલો, આવું કેટલો પ્રેમ હશે એકબીજા. એટલે પેલી પત્ની કે હવે હું થોડી કે રોજ માટે જઉં છું, બે ચાર દાડા રહીને પાછી આવવાની છું. શાંતિથી રહો. આ બધા એરપોર્ટ આલા, એરપોર્ટ ક્યાં? આ એરપોર્ટ યાદ આવવા માંડ્યું. બોલો વિરાજ ભગત. આ બધા રેલવે સ્ટેશન ઉપર બધા જોઈ આ ખરાબ લાગે, સંકોચ થાય ને ગમે હોય તો. પણ નહીં, તું વહી જા હે, અને હું આવી રીતે એકલો થઈ જાઉં, કેમ રહેવાય મારાથી. પેલી કીધું, જો હું સવારે તમને રિંગ કરીશ અને સાંજે રિંગ કરીશ. પણ એ સમયની અંદર એવું હતું કે વોટ્સએપ વાળા ફોન નહીં આવેલા. હો ભાઈ, પેલા આમ ચકડાથી આમ આમ આઠ નંબર ઉપર દબાવવાનું, પછી પાછું આમ કરીને છ નંબરે લઈ જવાનું. એ જમાનો એ વખતનો, નકર તો અત્યારનો જમાનો હોય તો અત્યારે કોઈ રેલવે સ્ટેશન જાય
નવા નવા પૈણા હોય તો સ્પેશિયલ ભાડે ગાડી લે, પણ કોઈ રેલવેમાં જાય નહીં. એટલે એ જમાનાની વાત કરું હો. હા, નકર તમે પાછું ગમે ત્યાંથી પકડો ને બધું, એ પહેલાં હું પાળો બાંધી દઉં બધી. તે પછી પેલા બેન કે હું તમને રોજ સવારે રિંગ કરીશ અને સાંજે રિંગ કરીશ, હવે કાંઈ? તો કે ના, બસ તું મને રિંગ કરજે તો મને સારું લાગશે, કઈ વાંધો નહીં, બસ હવે છાના રહી જાઓ, તમે હસો થોડા, તમને કહું હસો જોઈ બધા થોડા, હશે આવો કેવું પડે. પછી તો ટ્રેન આવી, પેલા બેન બેઠા, પેલાએ હાથ ઊંચો કર્યો, ટ્રેન ઉપડી અને ભાઈ ગયા ઘરે. ઘરે ગયા, એના ભાઈના નાના નાના છોકરાઓ એને હાચવે રાખે, ભેગા બેવ હાંજ પડી અને પેલી પત્નીને અહીંયા ઘેર પહોંચી ગઈ પિયર. એટલે થયું કે હવે મારા એને શાંતિ થતી હશે, હે એને મારી યાદ આવતી હશે, એટલે લાઈવ શું કરું, હું રિંગ કરું. રિંગ કરી અને જ્યાં હજુ તો ફોન ઉપાડે ને જ્યાં અવાજ સંભળાયો, ત્યાં તો આ ભયે શું મૂકી સીધી, હે તારા વગર તો આજ બપોરે જમવાનું ભાવ્યું નહીં, અત્યારે હે અહીંયા બધે હા ઉંદડા આટા મારે, કોણ બનાવે તારા વગર ખાવાનું, કઈ નઈ કઈ નઈ, ભાભી બનાવી આલશે, થોડું મોડું થાય એક બે દાડા, ચિંતા ના કરશો, શાંતિથી રહો, પાંચ દાડામાં હું પાછી આવીશ. પણ તમે ઘરે જ છો, બહાર નીકળ્યા? અરે ઘરે જ હોય ને, નહીં તમે ઘરે જ છો. હા, તમે મિક્સર ચાલુ કરો, કે શું ચાલુ કરો, મિક્સરમાં ખબર પડે ને પેલા મરચા દળવાનું, ખાંડ દળવાનું. હા, તે પેલા ભાઈએ મિક્સર ચાલુ કર્યું. હા, હવે ઘરે જ છો તમે, બહાર ગયા, સવાર થયું ને પાછો પત્નીને ફોન આવ્યો, વાત કરી થોડી વાર, પણ પછી બેને કીધું મિક્સર ચાલુ કરો, એટલે ભાઈએ પાછો મિક્સર ચાલુ કર્યો. પછી ખબર પડી ગઈ કે વાંધો નહીં, હવે કઈ વાંધો નથી. સાંજ થઈ, પેલા ભાઈ ને ફોન આવ્યો, પણ ભાઈ તો નીકળી ગયેલા બહાર, પણ જોડે લેન્ડલાઈન ડબલું લેતા ગયેલા, જ્યાં જાય ને સીધું ઓલા ભરવે અને ગોઠવી દે. એટલે બેન કે મિક્સર ચાલુ કરો, ઘરે છો કે બહાર છો? ત્યાં પેલો મિક્સર ચાલુ કરે, ડ્રર અવાજ આવે, હા ઘરે જ છો, બહાર ગયા. અને પેલો થોડી વાર રડી લે, ખોટું ખોટું, સાચું તો સંસારમાં રડે જ નહીં કોઈ, હે? એટલે થોડું રડે, એટલે પેલી ને એમ થાય, હા હા હા, મારા માટે મારા પતિને કેટલો પ્રેમ છે, કે હું અહીં પાંચ દાડા માટે આવી છું, પણ આખા દાડામાં બબ્બે વાર યાદ કરે અને પાછા રડે. એટલે એને એમ થયું કે હજુ 10 દાડા વધારે દઉં, જેટલા દૂર રહી એટલો વધારે પ્રેમ થાય ને. એટલે પાંચ દાડા પૂરા થવામાં આવ્યા, એટલે પેલા ભાઈએ કીધું, કાલ તો તું હવે આવી જવાની, હવે કાલથી તો એ આનંદ આનંદ, એ સરસ ગરમ ગરમ જમવાનું મળશે, સુખ દુઃખની વાતો થશે, બધી મજા આવી જશે. ત્યાં તો પેલા બેન કે મને મારા મમ્મી પપ્પા કહે છે કે હજુ 5-7 દાડા રહીને જા, ઘણા દાડે આવી છું, એટલે હમણાં વહેલું જવું, એટલે હું 10-1 દાડા પછી આવીશ, હમણાં આવવાની. અને ઓલાએ પોક મૂકી કે તું ગાંડી થઈ છું, 5 દાડાનો વાયદો કરીને ગયેલી, 10 દાડા હજુ બીજા, આ સરપ્રાઈઝો હારી કહેવાય. પહેલી કે પણ મમ્મી પપ્પાનો આગ્રહ છે, હવે ન્યા ના પડાય, કંઈ વાંધો નહીં. કે બીજા 2-4 દાડા ગયા અને બેનને થયું, પતિને આટલું બધું દુઃખ છે, સરપ્રાઈઝ આપું સીધી ઘેર જઈને, શું આલું સરપ્રાઈઝ. બેન તો તૈયાર થયા, એ હરક ભેર ટ્રેનમાં બેઠા, બેસીને જ્યાં એમનું ગામ હતું એ ગામે ઉતર્યા, ઉતરીને કોઈ જુએ નહીં એ રીતે ઘૂમતો બૂમતો તાણીને સીધા ઘરે આવ્યા. ઘરે આવીને ખૂણે ખૂણે જોયું, પણ કોઈ જગ્યાએ પતિદેવ મળે. પેલા ભત્રીજા એના શું કહેવાય, ભાઈના જે દિયર જેઠના જે છોકરા નાના નાના હતા ને, એનો કીધું, તાર કાકા કઈ ગયા છે? તો કે કાકા તો કાકી તમે જ્યારથી ગયા ત્યારથી બીજા દાડે હવારના મિક્સર લઈને ગયા છે, હજુ ઘેર આયા. બોલો લો, શું આને પ્રેમ કહેવાય કે વેમ કહેવાય? હવે કાકીએ રિંગ મારી ક્યાંથી, ઘેરથી. અને જ્યાં રિંગ વાગી અને કાકાએ ફોન ઉપાડ્યો, અને શું ખબર જ હતી 10 દાડા સુધી હજુ આવવાની. અને પેલો તો રડવા જ લાગ્યો, આ તું આવતી નહીં, અહીં ખાવાનું મળતું નહીં, તારે બહુ યાદ આવે, તમે છો ક્યાં એકો, સામે તો વજાયો, તમે છો ક્યાં એકો, ઘરે જોઈને જો મિક્સર ચાલુ કરું. આ તો પહેલાંય સામે કીધું,
હજુ ઘરવાળા કે મિક્સર ચાલુ કરો એના પહેલા કોણ કીધું? એના પતિએ કીધું, જો મિક્સર ચાલુ કરો. ક્યાં છો? હું ઘેર છું. તમે ક્યાં છો? એકો મરી ગયા કે હવે આ સંસાર છે. એ સંસારની અંદર આ સત્સંગ મને અને તમને શીખવાડે છે કે સાચો એકબીજા પ્રત્યે પ્રેમ કરો, હેત કરો, જેથી કરી જ્યારે ગઢપણ આવશે ત્યારે તમને એનો આનંદ હશે. તમારા પાછળ દીકરા દીકરીઓ હશે અને તમારા માટે માન હશે. હા, કે અમારા મા બાપ જે જીવન જીવ્યા છે, આ એને નમસ્કાર કરો, એને વંદન કરો, એવા આજ અમારા મા બાપ. જા જા દુઃખ તમારે સંસારીઓને સંસારમાંથી જ ઉત્પન્ન થતા હોય છે, હે, થતા હોય કે ન થતા હોય. એક બેન હતા, હવે જો આમાં એવું છે, શંકા બહુ કરો ને એ સારું નહીં. સંસારની અંદર શું ના કરો? શંકા એ માપની સારી, વધારે પડતી નહીં. એક બેન હતા, તે ભાઈ છે ને, એના પતિ એને જોવે એટલે રડ રડ જ કરે. શું કરે? પત્ની રડે. એટલે પેલા પતિએ કીધું, શું છે ભાઈ, કેમ રડે? તો કે તમે બહાર જાઓ ને પછી બીજા હાથે બોલો છો, મારી સાથે હરખો વ્યવહાર નથી રાખતા, આમ નથી કરતા. પેલા ભાઈએ કીધું, હવે બહાર જ નથી જવું, ઉંમરમાં નક્કી કરી નાખ્યું, ઘેર ને ઘેર જ રહેવું છે, જેથી કરી આને તો શાંતિ થાય. અઠવાડિયું થયું ને તો પાડોશી પાસે જઈને રડે. તે પેલા પાડોશી ને બેને કીધું કે હવે તો તમારા ભાઈ, અમારા ભાઈ કઈ બીજે જતા નથી, ઘેર ને ઘેર રહે તો કેમ રડો? તા કે વિદેશ વાળા કોક જોડે સેટિંગ કર્યું છે, ઘેરથી જ બેઠા બેઠા વાતો કર્યા કરે છે, હવે બહાર જવાની જરૂર જ નથી અમને. લે બોલો, લો શું કરો તમે? આને કેમ સુખી કરો? આને માટે નહીં, થોડો એકબીજા પ્રત્યે વિશ્વાસ બી રાખતા શીખો. અને ક્યારેય એકબીજાના વિશ્વાસનો ઘાત ન થાય એનું પણ હારે હારે ધ્યાન રાખો. પછી તમે જો સીતા અને રામનું જીવન હતું ને એવું તમારું જીવન ન થાય તો કહેજો. હે, એટલે એવું નહીં કહેતો કે વનની અંદર મોકલી દેવાના અને પછી તમારે અહીં રાજ્ય કરવાનું. પણ 14 વર્ષ સુધી ભગવાન રામ વનની અંદર ગયા, સીતાને વનવાસ નથી આપેલો દશરથે. વનવાસ કોને મળેલો છે? કોને? રામને મળ્યો છે. પણ એની અર્ધાંગના થઈને રહે છે. કોણ? સીતા. એ સીતાને ખબર છે કે મારો પતિ છે, મારા માટે પરમેશ્વર છે. અને ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર લખ્યું કે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, અરે નપુસંક હોય, પણ તોય એને કેને પેઠે સેવા કરવી? ઈશ્વરના પેઠે સેવા કરવી. હે, આપણા ગુરુજી તો એમ કે તમે ગ્રહસ્થ છો, ગ્રહસ્થને માટે સૌથી પહેલામાં પહેલા ભગવાન જો કોઈ હોય તો એ છે તમારા માતા અને પિતા. પત્ની માટે સૌથી મોટો પરમેશ્વર હોય તો એ છે એનો પતિ. હા, એ પતિને મૂકીને પછી તમે ગમે એટલા તીર્થ પૂજવા માટે જાઓ, ક્યારેય ભગવાન રાજી ન થાય. તમારા મા બાપને તમે ઘેર દુખી કરો છો અને અહીં બહુ મોટી મોટી સેવાઓ કરો છો, છતાંય ભગવાન તમારા ઉપર રાજી ન થાય. અને મા બાપને ને પતિને પત્નીઓને એવું હું વિનંતી કરું કે તમારા દીકરા દીકરીઓ તમારી સેવા કરતા હોય, તમારી આમાન્ય રખતા હોય, તો તમે પણ એના પ્રત્યે ભાવ એવો જ રાખો. હા, ઘણા કેવા હોય, બાપ ક્યાં ગયો હતો? ગુરુકુલ ગયો હતો, મંદિર ગયો, ત્યાં શું કામ હતું? બોલો, લો નહીં મંદિરે જાય છે. હારે હારે ધ્યાન બી રાખો, મંદિરે જ જાય છે કે પછી આ પાછો મદિરા પાન કરવા જાય છે? હે, હા, નકર કહેતા હોય આજની જનરેશન પાછી ડેન્જર જનરેશન કે આપણને જવું છું મંદિરે, નીકળે હે મદિરેસામાં જઈને. હા, આનું કઈ નક્કી નહીં. માટે ધ્યાન બી રાખો અને વિશ્વાસ બી રાખો કે મંદિરે જશે તો મારો છોકરો સારા રસ્તે છે, ભલે થોડો મોડો આવે વહેલો આવે, મારે ચિંતા કરવાની જરૂર નથી. એને પ્રોત્સાહન બી આપ તો એનાથી તમારા એકબીજાના સંબંધો સાચા સારા થશે.
આજ સીતાજીને ખબર છે કે મારા પતિને વનવાસ મળ્યો છે, મને નથી મળ્યો, પણ મારા પતિના દુઃખે હું દુઃખી, મારા પતિના સુખે હું સુખી. રાજમહેલની અંદર રહેતી હશે, એને કોઈ દિવસ આમ નીચે જાજમની નીચે પગ મૂક્યો હશે? હે, એનો બાપ બી કેવો, કે એની દીકરીને કેવી રીતે એને લાલન પાલન કરીને મોટી કરેલી, એને આજ વિદાય આપે છે ત્યારે દશરથને જનક કહે છે કે આજ હું તમને અમારી દીકરી સોંપું છું, હવે આજથી તમે એને દીકરીની જેમ રાખજો. હે, તમારા ઘેર, સંસારીઓના ઘેર દીકરાઓ હોય, એ મોટા થાય અને એના ઘેર જ્યારે લગ્ન કરી એની પત્નીઓ આવે ને, ત્યારે હું સાસુ અને સસરાઓને વિનંતી કરીને કહું છું કે તમે એને વહુની દ્રષ્ટિથી ના જોશો, એને તમે તમારી એક દીકરીની દ્રષ્ટિથી જોજો. હા, ગમે એવી દીકરી હશે તો કોઈ દિવસ મા બાપને એનો અભાવ નહીં આવે, એનો અવગુણ નહીં આવે. હે, અને એક પોતાનો ઘરનો ત્યાગ કરીને આવી છે, પોતાના ગોત્રનો ત્યાગ કરી અને સર્વસ્વ પોતાનું બધું છોડી અને તમારા શરણે આવીને જ્યારે બેસે ત્યારે તમારે એના પ્રત્યે કેવો ભાવ રાખવો જોઈએ વિચારો. માટે આ કથા આપણને આ શીખવાડે, સંસારની અંદર કેવી રીતે જીવવું એમાં પણ આપણે પ્રેમ કરવાનો છે. હા, તમે ત્યાં રહ્યા છો, તમે બધા એમ વિચારો કે એ બધું મૂકીને હવે સાધુ થઈ જવું તો પછી સંસાર કરવાની જરૂર જ હતી તે પછી? માટે હવે જે રસ્તે તમે ચાલ્યા છે એ રસ્તાને નિભાવતા સાથે ભજન અને ભક્તિ કરો ને તો તમારું જીવન સાર્થક. આ તમને હવે તમારા ગૃહસ્થ જીવનની એક કથા સંભળાવું, જુઓ હળહળ તો થવાય ગયા. સમઢિયાના વીરા શેલડિયા હતા. કોણ હતા? વીરા શેલડિયા. વીરા ભગતને કૃપાનંદ સ્વામીના માધ્યમથી સત્સંગ થયો. ગામની અંદર આવેલા કથા વાર્તા સાંભળી ધીરે ધીરે જીવનની અંદર પરિવર્તન આવ્યું, પરિવર્તન આવ્યું. પણ જ્યાં ધર્મ નિયમ બધું પાળતા થયા, સ્નાન ધ્યાન પૂજા કરતા થયા, એટલે સમઢિયાળા ગામના જે દ્વેષી માણસો હતા, જે બિન સત્સંગી હતા, એ બધા આને દેખીને દ્વેષ કરવા લાગ્યા. લો, અને હંમેશા આવું જ હોય છે. તમને જે જે કથા સાંભળી હશે એમાં તમને ખબર પડી હશે કે તમે સારા નિયમ ધર્મ પાળતા થાઓ, સારા સત્સંગની અંદર જતા થાઓ, કોઈક સાધા સારા સાધુના યોગની અંદર રહેતા થાઓ, એટલે એની અંદર તમને કંઈક ને કંઈક કાંકરા પાડવાવાળા મળે, મળે ને મળે. બોલો, ખબર નહીં સંસારનો કયા પ્રકારનો નિયમ છે એ કોઈને હજુ ખબર પડી નથી. આ ભગતને હવે દ્વેષ બધા કરે કે આ ભગત થઈ ગયો, હવે એના નિયમ ધર્મ બધું પાળવા માંડો, એની ધીરે ધીરે ગામની અંદર વેલ્યુ વધવા માંડી, હે, એનું માન વધવા માંડ્યું. માટે આને ગમે એમ કરીને સત્સંગમાંથી પાડો. એટલે ગામના માણસો બધા એને કહે કે તું સત્સંગી થયો ને, આ સત્સંગ બત્સંગ મૂકી દે, આ તિલક ચાંદલો કરવાની જરૂર નથી, આ કંઠી પહેરવાની જરૂર નથી, આ શિખા રાખવાની જરૂર નથી, અમે જો બધા આમને આમ છીએ તો સુખી છીએ કે નથી, તો તું હું દુઃખી થવાનો, બોલ. પણ વીરા ભગતને નક્કી થઈ ગયું હતું કે આહા, કૃપાનંદ સ્વામીએ જે ભગવાનની ઓળખાણ કરાવી છે, જે ભગવાન છે, એ ભગવાન આ લોકમાં તો મને સુખી રાખશે, પણ જ્યારે મારો અંત સમય આવશે ને મારો દેહ અહીં પડ્યો રહેશે અને જીવાત્મા જ્યારે નીકળશે ત્યારે મને શાશ્વત સુખની અંદર મૂકી દેશે. મારે આટલા જ બેનિફિટમાં નથી રહેવું, મારે તો લોંગ ટાઈમના બેનિફિટની અંદર રહેવું છે. હે, અને બુદ્ધિશાળી માણસ એને જ કહેવાય, બુદ્ધિશાળી માણસ એને જ કહેવાય કે કાલની જ ખાલી ચિંતા ન કરે. એક બે વર્ષ સુધીનું એનું આમ ફ્યુચર પ્લાનિંગ ચાલતું હોય કે બે વર્ષ પછી જો આમ દુકાળ પડે ને તો આપણે કઈ ચિંતા રહે નહીં. અને બુદ્ધિશાળી માણસ કહેવાય, એ સંસારની અંદર બુદ્ધિશાળી છે, એમ ભગવાનના માર્ગની અંદર બુદ્ધિશાળી એ માણસ કહેવાય કે એવું વિચારે કે આ લોકમાં તો સુખી રહું પણ જ્યારે મારું મૃત્યુ થાય પછી પણ અનંત સુખની યાત્રાએ જઉં એ મારે કરી લેવું છે. હે,
વીરા શેલડિયાએ નક્કી કરી નાખ્યું કે બસ હવે મારે ગમે તે થાય પણ ભગવાનને છોડવા નથી. અને પછી તો એક દિવસ નક્કી કર્યું કે હવે મારે ગમે તે થાય પણ ભગવાનના દર્શન કરવા માટે ક્યાં જવું છે, હે ગઢડે જવું છે. હાલતા ચાલતા કામણગારી એ મૂર્તિ કેવી હશે, પણ આ ગામના માણસો થોડો સમય થાય અને કંઈક ને કંઈક ખડી કરે, થોડો સમય થાય ને કંઈક ને કંઈક સડી કરે. બોલો લો, શાંતિથી જિંદગી જીવવા ન દે. અને એટલા માટે જ કોઈએ લખ્યું છે, હરિનો માર્ગ છે સુરાનો અને નહીં કાયરનો કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકવું અને વળતું લેવું નામ જો. કાયર માણસને અહીંયા કામ જ નથી, ગેંગેન ફેફે કરે એ સત્સંગના માર્ગમાં આગળ વધી જ ન શકે. એ તો સુરવીર થવું જોઈએ. શું થવું જોઈએ? સુરવીર. હે, કુરબાન કરવાની તૈયારી થાય ને ત્યારે ભગવાન રાજી થાય. કોણ રાજી થાય? હા, આપણે તો બધાને રાજી કરવા છેલ્લે ભગવાન રાજી થાય. ઠીક, નગર કંઈ વાંધો તો ભગવાન રાજી ન થાય. બોલો લો. અને પછી તો ભગતે ધીરે ધીરે આ બધા દુઃખોને સહન કરતા કરતા ગઢપુર જવાની તૈયારી કરી. પોતાના પતિ દીકરા પત્ની દીકરા દીકરીઓ બધાને લઈ પરિવાર સાથે ગઢપુરની યાત્રા કરવા માટે આવ્યા. દાદાના દરબારની અંદર લીલોલાડ લીમડાની નીચે ભગવાન શ્રી હરિ સુંદર મજાના ઢોલિયા ઉપર ગાદી તકિયા ઉપર એ બિરાજમાન છે. સંતો મુક્તોની સભા થઈને બેઠી છે અને ત્યાં વીરા ભગત આવી અને મહારાજને દંડવટ કરે છે. બોલો લો, આ સાધુના યોગની અંદર આવી અને ધીરે ધીરે એક એ પ્રમાણે આપણા જીવન કરીએ ને તો એ જીવન આપણને આમ સોનાની અંદર સુગંધ ભળે ને એમ જીવનની અંદર કંઈક અનોખી સુગંધ ભળી જાય. અહીં તો હજારો માણસો આવતા ને જતા હોય, પણ જે સાધુના યોગની અંદર છે, જે ભગવાનની ભગવાનના સાધુની કથા સાંભળે છે, એને ખબર છે કે ભગવાનને દંડવટ કરવાના, ભગવાનના સાધુને દંડવટ કરાય, એને પગે લગાય, એને જય સ્વામિનારાયણ કહેવાય. આવું બીજાને ખબર પડે ના પડે? આજ વીરા ભગત ભગવાન શ્રી હરિને સંતોને સભાની અંદર દંડવટ કરે છે અને જ્યાં મહારાજની સામું આમ જોયું, મહારાજે એમની સામુ જોયું, ચાર મિલે ચો સઠ ખીલે, વિસ રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો ખીલે સાત કરોડ. કઈ ખબર પડી? હે, ચાર મિલે ચો સઠ ખીલે, ભગવાન શ્રી હરિની બે આંખો અને વીરા ભગત ની કેટલી બે આંખો, એ કેટલી થઈ સામે સામે ભેગી? અને જ્યાં ચાર આંખો બેવની ભેગી થઈ ભગવાન ને ભક્તની, ત્યાં તો હરક થયો. હરક થયો ને એટલે સ્માઇલ થઈ, સ્માઇલ થઈ એટલે શું દેખાણા? 32 આના અને 32 મહારાજના કેટલા થયા? ચાર મિલે 64 ખીલે અને 20 રહે કરડ જોડ. ભગવાન શ્રી હરિને વીરા ભગત આમ હાથ જોડે, ત્યાં ભગવાન સ્વામિનારાયણ ઢોલિયા ઉપરથી વીરા ભગતને આમ હાથ જોડે, 10 આંગળી આની અને 10 આંગળી મહારાજની કર જોડ, 20 કર જોડ, હે, અને ખીલે 7 કરોડ. હે, એ તમે વિચારતા છો આ 7 કરોડ છે હું કઈ સેવા વિખું હમણાં? હે, એ 3.5 કરોડ રૂમાળા કોના? વીરા ભગતના. અને એવા ભગતને જ્યારે કોણ જોવે છે? ભગવાન. ત્યારે 3.5 કરોડ રૂમાળા કોના? ભગવાનના. એ 3.5 ને 3.5 ભેગા કરો કેટલા થયા? 7 કરોડ. ખીલી ગયા કે વાહ મારો ભગત, અને આ બાજુ ભગત કે વાહ મારા ભગવાન. બોલો, આવા ભગત થયે ને ત્યારે ભગવાનને એમ થાય કે વાહ મારો ભગત. હે,
મહારાજ ઉભા થયા ઢોલિયા ઉપરથી, વીરા ભગત ને ભેટી પડ્યા. ભેટી પડ્યા એટલું જ નહીં, મહારાજે બે હાથ માથે મૂક્યા. આજ વીરા ભગત તો આમ ગાંડા ગાંડા થઈ ગયા. આ હા હા, અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણના આજ મારા ઉપર હાથ પડ્યા, હવે મારું જીવન શું થઈ ગયું? સફળ થઈ ગયું. બોલો, ક્યારે આપણને આવું થાય? કોઈ કોઈ મોટા સાધુ ગુરુજી જેવા બે હાથ માથે મૂકી દે, ભેટી પડે. અર્ધન તો ભેટતા નહીં આવડતું, જો ભેટતા બોલો હે, ભેટે તો આમ ઉભા રહે, જેને આપણે આમ સ્પર્શ કરવા માટે ગયા હોય એમ. રાજી રાજી ભગત થઈ ગયા, મહારાજની સાથે રહ્યા. મહારાજે રોજ બેસે મહારાજની સાથે. મહારાજે પછી કીધું, ભગત હવે તમારે બહુ મોટી જવાબદારી તમારા માથા ઉપર આવી છે. જેમ તમે સંસાર જીવનની અંદર જાઓ, પછી સંસારની બહુ મોટી જવાબદારી તમારા ઉપર આવે છે, એમ સત્સંગની અંદર તમે આવો, પછી સત્સંગની પણ બહુ મોટી જવાબદારી તમારા ઉપર આવે છે. વીરા ભગત, અનંત પુણ્યના જ્યારે ઉદય થાય છે ને, ત્યારે આ સત્સંગ મળે છે. આવું કોણ કહે છે? મહારાજ કહે છે. ચિંતામણિ તમારા હાથની અંદર આવી છે, હવે આને તમે જતન કરીને રાખજો, નકર ક્યારે આ ચિંતામણી તમારા હાથમાંથી છીનવવા માટેના પ્રયત્ન થાય એનો નક્કી નથી. ઉપાધિઓ આવશે. કોણ કહે છે? મહારાજ કહે છે. ઉપાધિઓ આવશે, લોકો દ્વેષ કરશે, પણ એ દ્વેષ ઉપાધિ એની અંદર તમે ધીરજ રાખજો. શું રાખજો? ધીરજ રાખજો. વીરા ભગત ને આવી રીતે મહારાજ એક એક વાત કરે, અને વીરા ભગત આ એક એક વાતને પોતાના હૃદયની અંદર, જેમ પેલો આમ લોભી માણસ હોય અને એને જો આમ લાખો રૂપિયા મળતા હોય તો એની બીજી કોઈ જગ્યાએ નજર ન જાય, બસ એને કેમ ભેગા કરી લઉં, કેમ ભેગા કરી લઉં, એમ આજ વીરા ભગત ને એમ થાય છે કે મહારાજની વાત હું કેમ યાદ રાખી લઉં, કેમ યાદ રાખી લઉં. હમણાં તમને અડધો કલાક પછી પૂછવામાં આવે કે આજ કોની કથા આવી હતી, હે તો એ પ્રશ્ન થઈ પડ્યો ઘણી જગ્યાએ કે આડું કોણ હતા. હે, જેમ આજ હિન્દુ ધર્મની બરબાદી થઈ રહી છે ને, કે આજ હિન્દુ ધર્મના છોકરાને એ ખબર નહીં હોતી કે રામ કોણ હતા, લક્ષ્મણ કોણ હતા, સીતા કોણ હતા. એક ભાઈને પૂછવામાં આવ્યું, સીતાજી કોણ હતા? તા કે અર્જુનના કંઈક સગા થતા હતા. કે બોલો લો, કોના સગા થતા હતા? હવે અર્જુન ક્યાં અને સીતાજી ક્યાં? બોલો લો, દુર્દશા દેશની વિચારો તમે. આ તમને એમ થવું જોઈએ કે આહા, ભગવાનની વાત સાંભળવા મને ક્યાંથી મળે? આ ભગવાનની વાત તમને કીધું તું, હું લઈને આવવાનું, હું લઈને આવવાનું. કેટલા લઈને આવે છે? શિવેન લઈને આવીને બેઠો જ બોલા, નાનો એવો છોકરો બાળ મંડળમાં જતો થયો. આપણે તો કોઈ આમ પથરો હોય ને, પથરો પેલો પાણીમાં ગમે એટલો પલળે, પણ જેવું પાણી બંધ થાય ને બહાર કાઢવામાં આવે એટલે એ કોરો ને, એવી આપણી પરિસ્થિતિ છે. કડવી વાત કહી દીધી પણ સત્ય છે, એ વાત પાકી છે, કાંઈ ફેર પડે નહીં. હા હા, રાડો પાડી પાડીને જો કીધું, હા હા, આજે તો સ્વામી આમ થઈને બેઠા બેઠા કથા સાંભળ્યો. હા, પણ લીધું હું, બસ બહુ મજા આવી આજે. વધી વધીને શબ્દ નીકળે તો હું નીકળે, બહુ મજા આવી, લીધું હું તો બસ મજા આવી, એ લીધું. વીરા ભગતની જેવી સમજણ દ્રઢ કરવી. આજ મહારાજ એક એક વાત કરે, વીરા ભગત એક એક વાતને પોતાના હૃદયમાં આમ લખી લે છે, લખી લે છે. બોલો, અને પછી મહારાજને હાથ જોડી દિન ભાવે વીરા ભગત ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ મને સંસારની અંદર તમે એક દયા કરજો. મહારાજ કે બોલ વીરા, શું દયા કરું? તો કે હવે આ અંતરની અંદર તમારા સિવાય બીજું કશું જ પેસે નહીં. મહારાજ બોલો, હવે આપણે શું વિચારવાનું છે? ભગવાન સિવાય બીજું બધું પેસી ગયું છે, હે? અને આને કેવું છે? ભગવાન સિવાય બીજું કઈ પેસે નહીં એવું માગે છે. બોલો,
મહારાજ ગઢપુર ની અંદર બિરાજમાન હતા. ઉત્સવ થયો, ઉત્સવ થયો પછી બધા વિદાય થતા હતા એટલે મહારાજ ની પાસે આવે, હે મહારાજ દયા રાખજો, અમી દ્રષ્ટિ રાખજો, હે મહારાજ દયા રાખજો, અમી દ્રષ્ટિ રાખજો. એટલે મહારાજ થોડી વાર થાય ને તો મહારાજે હાથ જોડે, ભક્તો આમે, હે ભક્તો તમે અમારા ઉપર દયા રાખજો, હે ભક્તો તમે અમારા ઉપર. એક તમારા જેવો નાવલી માંથી જ ગયેલો હા કે, તે એ જઈને મહારાજ ની સામે કીધું, હે મહારાજ દયા રાખજો, અમી દ્રષ્ટિ રાખજો. મહારાજ કે ભગત તમે અમારા ઉપર દયા રાખજો, તમે અમારા ઉપર અમી દ્રષ્ટિ. હે મહારાજ અમે તો તમને કહીએ પણ તમે અમને હેના માટે કહો છો? મહારાજ કે અમે દયા રાખશું, અમી દ્રષ્ટિ રાખશું, પણ તું તારા હૃદયમાં અમને રહેવા માટેનું સ્થાન ચોખ્ખું રાખીશ દયા કરી તો હું રહેવા આવીશ, ને નકર હું રહીશ ક્યાં? હે ભગવાન કે મોટા સિંહાસન ના ભૂખ્યા છે? ભગવાન કે 56 ભોગ ના ભૂખ્યા છે? તો અનંત કરોડો ને લાખો રૂપિયાના તમે ઘરાણા પહેરાવો એના ભૂખ્યા છે? ભગવાન એના ભૂખ્યા નથી, એ તો ભાવના ભૂખ્યા છે. અને એ આજ પ્રાર્થના કોણ કરે છે? વીરા ભગત કરે છે. કોણ કરે છે? બે હાથ જોડ્યા, આપણે જોડો. ચાલો આજ વીરા ભગતે પ્રાર્થના કરી, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી પ્રાર્થના કરે છે, હે મહારાજ તમારી મૂર્તિ વિના હવે બીજું મને કશું આપશો નહીં. અને આ બાજુ સમઢિયાળામાં પેલા દેશુએ નક્કી કર્યું કે હવે આ વીરો ગાય થી ઘેર થી ગઢડે ગયો છે, ગમે એમ થાય ઘરે આવે એ પેલા ઘર સળગાવો. શું સળગાવો? આ પ્રાર્થના હું કરે ભગત. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપજો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપજો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, બીજું મને આપજો. પેલી બાજુ ગામના માણસો ભેગા થયા, દેશીઓ ભેગા થઈ અને ગામમાંથી કેરોસીન ભેગું કરીને છાંટું ઘરને મૂકી દીવા સળી અને ભળ 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 આજ વીરા ભગત નું ઘર સળગવા લાગ્યું. વિચારો તમે, મહારાજ કે તારે શું જોઈએ છીએ? શું જોઈએ છીએ? મૂર્તિ જોઈએ છીએ ને? હું હવે મૂર્તિ જ રહેવા દઈશ, બીજું કશું રહેવા દઉં? હવે તમે પ્રાર્થના કરજો. વિચારી એમ નામ કરતા, આપો તમારા ભક્તજનો નો સંગ રે રે, આપો તમારા ભક્તજનો નો સંગ રે રે, આપો તમારા ભક્તજનો નો સંગ રે. મારા જીવમાં એ જ ઉમંગ રે રે, મારા જીવમાં એ જ ઉમંગ રે રે, હે
આપશો. આજ વીરા ભગત ભગવાન શ્રી હરિને આવી પ્રાર્થના કરે છે, હે ભગવાન, તમે તમારા સિવાય મને બીજું કાંઈ આપશો? હે તમારા ભક્તજનો સંગ આપજો, એના સિવાય બીજું મને કાંઈ આપશો? મહારાજ કે કઈ વાંધો નહીં, તું પહોંચ હવે ઘરે, ધીરજ રાખજે, ખાલી શું રાખજે, નકર ધીરજ વગર આ સત્સંગ બધો તૂટી જશે. ઘરે ગયા વીરા ભગત ને, જ્યાં હજુ તો પાદર માં જાય, અરે વીરા તું ગઢડે ગયો, એ ગઢડા નું ફળ તને મળી ગયું, હા હા, શું સત્સંગ કરીને આવ્યો, શું થયું ભાઈ, અરે તારું ઘર પડી ગયું, ઓહો મારું ઘર પડી ગયું, હા, પણ પેલા શબ્દો યાદ આવ્યા, શું રાખજો, ધીરજ રાખજો. ઘરે ગયા, ઘરે જઈને જ્યાં જોયું તા તો છાપરા બાપરા હળગી ગયેલા, દિવાલો ઉભેલી, ઘરની અંદર ગયા, ગોદડા ગાદલા ખાટલા બાટલા બધું હળગીને બધું રાખ થઈ ગયેલું. જ્યાં દોડતા દોડતા જૂના જમાનામાં પેલી કોઠીઓ આવતી હતી ને, કોઠી જઈને જ્યાં જોવે ત્યાં તો અનાજથી છોલો છોલ ભરેલી, ઓ બાપ, હા હા. વીરા ભગતે કીધું કે ભલે ઘર બળ્યું, પણ મહારાજે અન્નથી તો હજુ સુખિયા રાખ્યા છે, એમાં કંઈ જવા દીધું નથી, કંઈ ચિંતા કરવા જેવું નથી. હજી સાંજે ઘરની બહાર નીકળે ત્યાં તો દ્વેષીલા માણસો આવ્યા, એ વીરા કેવું સત્સંગનું ફળ મળ્યું, નહીં બોલો લો. આની જગ્યાએ હું તમે હોય તો હું વિચારીએ, હવે આટલું ઘેર જઈને તમે વિચાર કરજો, હે ગઢડે ગયો, એને મહારાજ કહેવામાં આવે છે, એ સ્વામિનારાયણ, હે એને કીધું તમારા વગર બીજું કાંઈ ન આપતા, નાય મારું ગઢડ ગયું, બોલો લો, એ ભગવાન હોય તો આટલું ધ્યાન ન રાખે મારું, હે ઘણા નહીં વડતાલ પૂનમ ભરવા જાય ને, હે અઠવાડિયા પહેલાં બૂટ ને ચપ્પલ લીધા હોય, નવા પહેરીને ગયા હોય, એમ હોય ને કે હાલો આ શાસ્ત્રીમાં જતા આવીએ, હરિકૃષ્ણ મહારાજની પૂનમ ભરતા આવીએ અને દર્શન કરતા આવીએ, હે અને પાછા એનાથી વટેવા હોય કે બપોર ઠાકોરજી જમાડતા આવીએ, એ ઘેર આવીને ચિંતા નહીં કહેશે. અને પછી જ્યાં હરિકૃષ્ણ મહારાજ પાસે જાય અને એવી ગીર્દી હોય, અહીંથી ધક્કો વાગે સીધો જય મહારાજ કરીને પેલી બાજુ બહાર, ત્યાં એમ થાય કે મજા આવે, આહા, વગર પેલું શું કહેવાય એને કર્યા, મસાજ કર્યા વગર મસાજ થઈ જાય એવું છે, પરદક્ષિણા પાછો આંટો મારી ના આવે, પાછો ચડે દાદરામ. બીજી વાર જઈને જ્યાં મહારાજ નું મુંગળ દેખાય, પૂનમ ભરાઈ ગઈ આપણી, લો બહાર નીકળીને જ્યાં દાદરે આવે બૂટ જ ધામ મળે, બોલો, હે અને નિહાહો નાખ્યો, પૂનમ ભરવા આવ્યો, હે હરિકૃષ્ણ મહારાજ તમે બધાના દુઃખ દૂર કરો, મારા બૂટ નું ધ્યાન ન રાખ્યું, બોલો. ભગવાન ને ત્યાં બેઠા બેઠા થાય, આ લાકડી અહીંથી બહાર નીકળે એમ નથી, નગર ને આવી ઠપકારો, તારા બુટ નું ધ્યાન રાખવા હું બેઠો છું, આવા આપણે ભગત છીએ. અને પછી આપણે એમ વિચારીએ, ભગવાન મને સુખિયા નહીં કરતા, ભગવાન મને કઈ સુખ નહીં આપતા, મને શાંતિ નહીં આપતા, ભગવાન કે મારે તો બધું ધોધ મોઢે તને આલવું છે, પણ તું લેવા માટે ક્યાં તૈયાર છે દીકરા, હે તું લેવા માટે ક્યાં તૈયાર છે? આજ વીરા ભગત ને ખુમારી છે, આને સત્સંગ ની ખુમારી કહેવાય, આને ભગવાન સાચા થયા કહેવાય, સગા, હે આપણા ઘેર થી કોક બૂચ મારીને વયો જાય, આપણા ઘરનો માણસ, અને પછી અઠવાડિયું થાય, પંદર દાડા થાય, પછી ઘરમાં આવવા દઈએ, બહાર રહેવા દઈએ, રહેવા દઈએ, બહાર રહેવા દઈએ, હે એક કાકા મને મળ્યા હતા હમણાં, કોણ મળ્યા હતા, એ કાકાના દીકરાએ નહીં નહીં તો 5-10 લાખનું કરી નાખેલું બહાર, કેટલા 5-10 લાખનું. પછી દાદા પાસે કાકા પાસે આવીને કે પેલા માગવાવાળા હોય તો ઘેર જ આવે ને, હે ઘેર આવીને કે અમારા તમારા દીકરાએ આટલા રૂપિયા લઈ ગયો છે લાવો, બાપા હોય એના શું કરે, હે ગમે એવો છે તો કોણ છે મારો દીકરો છે, તો 5 લાખ કે 10 લાખ જે ભરવા પડે હું ભરીશ, પણ મારા દીકરાને અહીંથી હું દૂર જવા દઈશ, એને ગમે સમજાય કરે બાજુમાં રાખે, એને કહેવાય મમત્વ. આવું મમત્વ મને તમને સત્સંગમાં ભગવાનમાં સાધન થયું છે, વિચારો જી, હે થયું છે, વીરા ભગત ને થયું કે નહીં મહારાજે ગમે કર્યું, પણ મારા માટે તો સારું જ કર્યું છે, ગામના માણસો ઘણું બધો દ્વેષ કર્યો, પણ ભગત માં એક ના બે થયા નહીં, બોલો લો. આને કહેવાય સત્સંગ, આને કહેવાય ભગવાન સાચા. માટે બસ આ કથામાંથી આજે શીખીને જજો,
કે ભગવાનને સાચા સગા કરવા છે. નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ અમારે આ કથામાંથી સાર્થક કરીને જવી છે. હે, એક વાર ગાઈ લેવી છે પછી પૂરી કરતો કથા, બરાબર? પ્રીતમ પ્રાણ પ્યારા રે મનમોહન, પ્રીતમ પ્રાણ પ્યારા રે, પ્રીતમ પ્રાણ પ્યારા રે મનમોહન, પ્રીતમ પ્રાણ પ્યારા રે, સાચા સને તુમારા રે, સાચા સને મનમોહન, પ્રીતમ પ્રાણ પ્યારા રે, પ્રીતમ પ્રાણ પ્યારા રે મનમોહન, પ્રીતમ પ્રાણ પ્યારા રે, પ્રીતમ પ્રાણ પ્યારા રે મનમોહન, પ્રીતમ પ્રાણ પ્યારા રે, પ્રીતમ પ્રાણ પ્યારા રે પ્રાણ પ્યારા રે, સાચા સ્નેહી છો મારા રે, સાચા સ્નેહી છો મારા રે, સાચા સ્નેહી છો મારા રે. આજ ભગવાન શ્રી હરિના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આજ તમારા નિષ્ઠાવાન, ખુમારીવાન, વૈરાગ્યવાન સંત નિષ્કુળાનંદ સ્વામી તમારા માટે જે શબ્દ લખીને ગયા છે એ શબ્દ મારા જીવનમાં સાર્થક થાય એવી તમે કૃપા અમારા ઉપર કરજો.